भाजप कांग्रेस पर परिवारवादी पार्टी होवानुं कहीने तेना आंतरिक लोकतंत्र पर सवाल उठावे छे, परंतु कांग्रेसमां गत 30 वर्षोमां बे वखत आंतरिक चूंटणी द्वारा अध्यक्षो बन्या छे, જ્યારે ભાજપમાં 1980 બાદથી એક પણ વખત આંતરિક ચૂંટણી થઈ નથી અને અધ્યક્ષની વરણી ટોચના નેતાઓ તથા આરએસએસની સંમતિથી થઈ છે। કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। કોંગ્રેસે તમામ તૈયારીઓ પર એ વાતનું દબાણ દેખાઈ રહ્યું છે કે તેની પ્રતિસ્પર્ધી ભારતીય જનતા પાર્ટી શું પ્રતિક્રિયા આપશે। એક રીતે ભાજપના દબાણમાં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી થઈ રહી છે અને રાહુલ ગાંધી ફરીથી અધ્યક્ષ બનવાના નથી એવું લગભગ મનાય છે। સોનિયા ગાંધીના પરિવારની એ વાતની ચિંતા સતાવી રહી છે કે ભાજપ અને વડાપ્રધાન મોદી વંશવાદના મુદ્દાને ઉઠાવશે અને કહેશે કે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ એક પરિવાર માટે રિઝર્વ છે। આ ચિંતાના ઓછાયા કોંગ્રેસ અધ્યક્ષને ચૂંટણી પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ હકીકત એ છે કે ગત 30 વર્ષમાં કોંગ્રેસમાં ઓછામાં ઓછા બે વખત અધ્યક્ષ પદની ચૂંટણી થઈ છે, પરંતુ ભાજપમાં ક્યારેય અધ્યક્ષ પદની ચૂંટણી થતી નથી। જે પાર્ટીના સર્વોચ્ચ નેતા હોય છે તે અધ્યક્ષ બને છે અથવા આવા સર્વોચ્ચ નેતાની મરજી તથા આરએસએસની સંમતિથી અધ્યક્ષને બિનહરીફ વરણી કરવામાં આવે છે। એક રીતે આરએસએસ વાળો નિયમ જ ભાજપમાં ચાલે છે। આરએસએસમાં સરસંચાલક જ પોતાના ઉત્તરાધિકારીની નિયુક્તિ કરે છે, તેવી રીતે ભાજપમાં પણ થાય છે। તેમ છતાં વિડંબના એ છે કે ભાજપ અન્ય પાર્ટીઓના આંતરિક લોકતંત્ર પર સવાલ ઉઠાવે છે। ભાજપની સ્થાપના 1980માં થઈ હતી, તે સમયે પાર્ટીના ત્રણ મોટા નેતા હતા, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી। જ્યાં સુધી કેન્દ્રમાં સરકાર બની નહીં ત્યાં સુધી આગામી 18 વર્ષ સુધી આ ત્રણેય ટોચના નેતાઓમાંથી અધ્યક્ષ બનતા રહ્યા। પહેલા વાજપેયી, પછી અડવાણી, તેમના પછી જોશી અને ફરીથી અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા હતા। જ્યારે કેન્દ્રમાં સરકાર બની ત્યારે વાજપેયી અને અડવાણીએ 1998 થી 2004ના 6 વર્ષમાં 4 અધ્યક્ષો બનાવવામાં આવ્યા હતા, જેમાં પહેલા કુશાભાઉ ઠાકરે, પછી બંગારુ લક્ષ્મણ, જનાકૃષ્ણમૂર્તિ અને વેંકૈયા નાયડુ ભાજપના અધ્યક્ષ બન્યા હતા। જેવું ભાજપ 2004માં લોકસભાની ચૂંટણી હારીને કેન્દ્રની સત્તામાંથી બહાર થયું કે તુરંત લાલકૃષ્ણ અડવાણી પાર્ટી અધ્યક્ષ બન્યા હતા, પરંતુ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અડવાણીએ મોહમ્મદ અલી ઝીણાને સેક્યુલર ગણાવતી ટિપ્પણી બાદ વિવાદને કારણે રાજીનામું આપ્યું હતું। તેમ છતાં અડવાણીની પાર્ટી સ્તર પર પકડ યથાવત રહી હતી। અડવાણી બાદ રાજનાથસિંહ, નીતિન ગડકરી અને ફરી પાછા રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ બન્યા હતા। તેમની પણ કોઈ ચૂંટણી થઈ ન હતી। પાર્ટીના ટોચના નેતાઓ અને સંઘની સંમતિથી તેમને બિનહરીફ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। આની આગળની કહાની બધાને ખબર છે કે 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 2014માં અમિત શાહ અધ્યક્ષ બન્યા અને 2019માં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા, તો તેમના સ્થાને જેપી નડ્ડાને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। આ નેતાઓની યોગ્યતા પર કોઈ સવાલ નથી, પરંતુ હકીકત એ છે કે કોઈ પણ ચૂંટણી દ્વારા અધ્યક્ષ બન્યું નથી। ભાજપ કહે છે કે ગત 20 વર્ષોમાં તેમને ત્યાં 8 લોકો અધ્યક્ષ બન્યા છે, જ્યારે કોંગ્રેસમાં માત્ર 2 લોકો અધ્યક્ષ બન્યા છે। ગત 30 વર્ષમાં આંકડો જોઈએ તો ભાજપના 9 અધ્યક્ષ બન્યા છે, જ્યારે કોંગ્રેસમાં 30 વર્ષમાં 4 અધ્યક્ષ બન્યા અને તેમાં 2 અધ્યક્ષ ચૂંટણી બાદ નક્કી થયા હતા। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।